મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ મેળવવો હોય તો એમને એક કોમન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે જેમનું નામ છે GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મિત્રો ઉચ્ચ અભ્યાસ જેવા કે બી એ બી કોમ બીસીએ બીએસસી બીબીએ કે બી વગેરે જેવા કોર્સો તમારે કરવા હશે તો આ પોર્ટલ ઉપર અવશ્ય તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો આ ફરજિયાત છે આના વગર તમે આગળ એડમિશન નહી મેળવી શકો તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી તમને ઓનલાઈન આ વિડીયોમાં મળી જશે મિત્રો તમારે આ વિડીયોને પેલા તો ધ્યાનપૂર્વક આખે આખો જોઈ લેવાનો રહેશે કારણ કે અહીં તમારી એક પણ ભૂલ પડશે તો મિત્રો તમારું વર્ષ બગડી શકે છે અને તમે જે રજીસ્ટ્રેશન કરશો એમાં મિત્રો સુધારો નથી થતો તો તમારે ઈમેલ આઈડી છે એ ચેન્જ રહેશે તો એ રીતે તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો અને તમારું રજીસ્ટ્રેશન છે એ કરવાની શરૂઆત કરજો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમે લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ પણ રજીસ્ટ્રેશન કરી શકે અને ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આવી મિત્રો ઉપયોગી માહિતી માટે તમારે

જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું જે ઓફિસિયલ પોર્ટલ છે એ ઓપન થઈ જશે હવે મિત્રો તમે આ પોર્ટલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હશો એટલે સૌપ્રથમ તો તમારે અહીંયા એપ્લાય નાવ છે એને ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અહીં તમે જેવું ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે તો સૌપ્રથમ મિત્રો તમારા અભ્યાસનો પ્રકાર છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે તમે છો કે બાર ઇક્વેરન્ટ એટલે કે એને સમકક્ષ હોય તો તમારે અહીંયા પેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમારે બીજો પોસ્ટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં મિત્રો આપણે બાર પાસ વિદ્યાર્થીઓ માટે જ અત્યારે વાત કરવાના છીએ

એસ સી એસ ટી કે ઈડબલ્યુ જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો તમારે ઈમેલ આઈડી અહીંયા લખી દેવાનું છે જાતિ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો મેલ ફિમેલ જે પણ હોય અને તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર મિત્રો જે પણ તમારો પરમાનન્ટ મોબાઈલ નંબર હોય એ જ તમારે આપવો જેથી કરી અને કોઈ પણ રીતે તમને છે મેસેજ અથવા તો કોલથી ને જાણ થઈ શકે ત્યાર પછી અહીંયા ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ગેટ ઓટીપી કરશો એટલે તમે જોઈ શકો છો કે તમે જે મોબાઈલ નંબર આપેલો છે એમાં એક ઓટીપી આવશે અને તમે જે ઇમેલ આઈડી આપેલું છે એમાં એક ઓટીપી આવશે તો આ બંનેને તમારે વેરીફાઈ કરી દેવાના છે ત્યાર પછી જે આ કેપચા તમને જોવા મળે છે આ કેપચા તમારે અહીંયા લખી દેવાનો રહેશે અને સબમિટ કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમને એક મેસેજ છે એ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર મળી જશે જેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમને જોવા મળશે મિત્રો એ રજીસ્ટ્રેશન નંબર એટલે કે જે યુઝર નેમ છે એમાં આંકડા હશે તો એ આંકડા તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી મિત્રો તમારો પાસવર્ડ પણ તમને એસએમએસ ની અંદર મળી જશે તો એ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો છે અને જે કેપચા તમને જોવા મળે એ કેપચા તમારે આ ખાનાની અંદર લખી દેવાના રહેશે ત્યાર પછી સાઇન ઇન ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે લોગિન કરશો અહીં તમે જોઈ શકશો કે તમારું નામ છે એ તમને અહીંયા જોવા મળશે મેં મિત્રો સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરીને રાખેલું છે અહીંયા આગળ અમુક વિગતો છે એ તમને નહીં બતાતી હોય કારણ કે સિક્યુરિટી રીઝનના કારણે મેં એને હાઇડ કરી દીધી છે તો મિત્રો અહીંયા આગળ અંડર ગ્રેજ્યુએશન તમને જોવા મળશે તમારું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર તમે જે કાસ્ટ સિલેક્ટ કરેલી છે એ મેલ ફિમેલ જે પણ હશે એ તમામ વિગતો તમને અહીંયા જોવા મળશે હવે મિત્રો પેલું સ્ટેપ તમારે કરવાનું છે તમારો પ્રોફાઇલ અહીંયા તમને પ્રોફાઇલ જોવા મળે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીં તમે રજીસ્ટર કરતી વખતે જે પણ ડિટેલ ભરેલી હશે એ ડિટેલ અમુક તમને અહીંયા જોવા મળશે જેમ કે અન્ડર ગ્રેજ્યુએશન અહીંયા તમને જોવા મળે છે ત્યાર પછી એપ્લિકેશનનો નંબર તમને અહીંયા જોવા મળે છે અહીંયા તમારું નામ તમને જોવા મળશે તમારી ડેટ ઓફ બર્થ છે એ તમને અહીં જોવા મળશે ઈમેલ આઈડી મિત્રો તમે અહીંયા જોઈ શકશો અને તમારો મોબાઈલ નંબર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આટલી વિગત છે એ તમે રજીસ્ટર કરતી વખતે જે પણ આપેલી હશે એ તમને અહીં ભરેલી જોવા મળશે એમાં મિત્રો તમે તમારું નામ અને ડેટ ઓફ બર્થને ચેન્જ કરી શકો છો બાકી કોઈ વિગત છે એ ચેન્જ નહીં થાય ત્યાર પછી મિત્રો તમે નીચે જોશો તો તમારા પિતાજીનું નામ અહીંયા તમારે લખી દેવાનું છે તમારા માતાનું નામ તમારે અહીંયા લખવાનું છે તમારા પેરેન્ટનો એટલે કે માતા તો પિતામાંથી કોઈ પેરેન્ટમાંથી એકનો મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી મિત્રો ભાઈ બેન કેટલા છે એ તમે અહીંયાથી ને દર્શાવી શકો છો અહીંયા આગળ મિત્રો તમને તમારી કાસ્ટ છે એ જોવા મળશે ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ છે એની ડેટ અહીંયા આગળ મિત્રો તમારે છે એ દર્શાવવાની રહેશે કઈ તારીખે તમે કઢવેલું છે એમને જ લાગુ પડશે બાકી જે લોકો જનરલ કેટેગરીમાં આવતા હોય તો એમને આ જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાનો ઓપ્શન નહીં દેખાડે ત્યાર પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે લોકોને લાગુ પડતું હોય જેમ કે ઓબીસી અથવા તો એસીબીસી લોકો છે તો એમને લાગુ પડે તો અહીં મિત્રો તમારે કઢાવેલું હોય એ ડેટ તમારે અહીંયા લખવાની છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમે અહીંયા અપલોડ કરી દેશો મિત્રો આ જે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ તમામ ડોક્યુમેન્ટની સાઇઝ છે એ બસો કે અથવા તો એનાથી ને ઓછી હોવી જોઈએ ત્યાર પછી મિત્રો તમારું તમને જોવા મળશે હવે જો કોઈ હોય હોય ફિઝિકલ હેન્ડિકેપ તો તમે આ ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો છો અન્યથા તમારે નન ને સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો નેશનલિટી અહીંયા ઇન્ડિયન છે એ આપણે સિલેક્ટ કરી લેશું તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો કે શહેરી વિસ્તારમાંથી એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો સામે તમને જોવા મળશે તમારો ફોટો છે એ આ જગ્યાએ તમારે અપલોડ કરી દેવાનો છે અને તમારી સિગ્નેચર છે એ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે મિત્રો આ બંનેની સાઇઝ છે એ પચાસ કે બી અથવા તો એનાથી ને ઓછી હોવી જોઈએ ત્યાર પછી તમે નીચે જોશો તો અહીંયા રિઝિયન એટલે કે તમે કયા ધર્મથી છો એ તમારે અહીંથીને સિલેક્ટ કરી લેવાનું રહેશે

ત્યાર પછી તમારું એડ્રેસ તમારે લખવાનું છે એ પસંદ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો એ જ રીતે તમને અહીંયા તાલુકાનું લિસ્ટ છે જોવા મળશે અને ત્યાર પછી તમારો પિનકોડ નંબર છે એ તમારે અહીં લખી દેવાનો રહેશે હવે મિત્રો જો આ બંને એડ્રેસ એટલે કે પર્મનન્ટ એડ્રેસ અને જે પ્રેઝન્ટ એડ્રેસ બંને એક જ હોય તો અહીંયા આગળ તમારે ટિક માર્ક છે એ કરી દેવાનું છે એટલે ઓટોમેટિક અહીંયા જે ડિટેલ તમે ભરેલી હતી એ ઓટોમેટિક અહીંયા આગળ આવી જશે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો જેવું તમે પ્રોફાઇલ અપડેટ કરી લેશો એટલે બીજો સ્ટેપ છે એ ઓટોમેટિક અહીંયા તમને જોવા મળશે તમે જોશો તો HSC ની ડિટેલ અથવા તો ડિપ્લોમા કે એને ઇક્વિલેન્ટ ડિટેલ છે એ તમારે આપવાની છે તો મિત્રો અહીંયા જો તમે એચએસસી પાસ કરીને આવેલા હો તો એચએસસી ઓપ્શન ને સિલેક્ટ કરવાનું છે અથવા તો ડિપ્લોમા કે એને ઇક્વેલેન્ટ હોય તો અહીં એ પ્રકારે તમારે સિલેક્ટ કરવાનું રહેશે એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરીશું કયા વર્ષની અંદર તમે પાસ કરેલું છે તો આપણે બે હજાર ચોવીસને સિલેક્ટ કરીશું અને માર્ચ મહિનો સિલેક્ટ કરી લેશું ત્યાર પછી તમારો જે પણ સીટ નંબર હોય બારમાનો એ તમારે અહીંયા લખી અને ફીચ બોર્ડ ડાટા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે છે એટલે મિત્રો તમારી જે ડિટેલ ઓટોમેટિક ફિચિંગ થઈ અને ભરાઈ જશે જો ન ભરાય તો તમારે મેન્યુઅલી એને ભરવાની રહેશે મિત્રો ડિટેલમાં તમે જોશો તો અહીંયા તમે જનરલ આર્ટ્સ કોમર્સ સાયન્સ જે પણ રાખેલું હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો આકડે એચએસસી પ્રમાણે તમારું જે નામ હોય માર્કશીટમાં એ લખી દેવાનું છે તમે કેટલી ટ્રાય પાસ કરેલી છે આક તમારે માર્કશીટ છે એ સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાની છે ત્યાર પછી મિત્રો થિયરીની અંદર ઓટોમેટિક પર્સન્ટેજ છે એ અહીંયા આવી જશે એ જ રીતે મિત્રો થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેના માર્ક તમે મેળવેલા હોય એ આખાનામાં આવશે અને કુલ ગુણ આગળ તમારે લખવાના રહેશે ત્યાર પછી પર્સન્ટેજ અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો તમારે એચએસસી ની જે પણ નિશાળની અંદર તમે ભણેલા હોય નિશાળનું નામ આવશે અહીંયા આગળ પાસિંગ સ્ટેટ એટલે કે કયા રાજ્યની અંદર તમે આ એજ્યુકેશન છે મેળવેલું છે તો એ તમારે લખવાનું છે અહીંથી મિત્રો પાસિંગ ડિસ્ટ્રિક્ટ કયા જિલ્લાની અંદર તમે અભ્યાસ કરેલો છે તો એ જિલ્લો તમારે પસંદ કરવાનો છે અહીંયા આગળ કયા મીડિયમની અંદર ગુજરાતી ઇંગ્લિશ હિન્દી કે અધર તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો ત્યારપછી મિત્રો એચએસસી સબ્જેક્ટની ડિટેલ આપવાની છે તો અહીંથી તમારે સબ્જેક્ટ અહીં આગળ ઘણા બધા આપેલા છે તમે જે પણ સબ્જેક્ટની અંદર પાસ કરેલો હોય એ સબ્જેક્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી એ સબ્જેક્ટની અંદર કેટલા માર્ક મળેલા છે એ લખવાનું છે ટોટલ માર્ક કેટલા છે એ અહીંયા લખવાનું છે અને ત્યારપછી ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એવી રીતે મિત્રો આમાં તમારા જેટલા પણ સબ્જેક્ટો હોય એ તમામ તમારે છે એ અહીં એડ કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો ની ડિટેલ આપવાની છે જેમાં અહીંથી તમારે બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું છે અને તમારી એસએસસીની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો એસએસસી કયા વર્ષની અંદર તમે પાસ કરેલું છે વર્ષ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી કયા મહિનાની અંદર તમે પાસ કરેલું છે એ અને અહીંયા આગળ દસમાની માર્કશીટના જે પણ સીટ નંબર હોય એ તમારે આખાનામાં લખવાના છે દસમા ની અંદર કેટલા માર્ક ટોટલ કેટલા માર્કનું પેપર હોય છે સોરી ટોટલ કેટલા માંથી તમને આમાં મળેલું અહીં મિત્રો તમારે દસમાના ટોટલ માર્ક લખવાના હોય છે એટલે ઓટોમેટિક પર્સન્ટેજ અહીંયા કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે ત્યારબાદ મિત્રો એલસી બારમા નું એલસી તમને તમારી શાળાએથી મળેલું છે તો એ મિત્રો તમારે અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે જો હજી ઘણા વિદ્યાર્થીઓને એલસી છે એ હાથમાં નથી આવી અને માર્કશીટ પણ હાથમાં નથી આવી તો મિત્રો એવા વિદ્યાર્થીઓ ઓનલાઈન જે મળેલા છે એ તમને અપલોડ કરવાના છે અને એલસી છે એ તમે નિશાળેથી ને પીડીએફ સ્વરૂપે અથવા તો એનો ફોટો પાડી અને અપલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા જો તમે એનસીસી કરેલું હોય તો એ પણ તમે અહીંયા આપી શકો છો કોઈપણ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એ તમે અહીંયા ડિટેલ આપી શકો છો ત્યાર પછી તમને નું સર્ટિફિકેટ મળેલું હોય ત્યાર પછી મિત્રો ગેપ ઇન યોર એકેડેમિક કેરિયરમાંથી સર્ટિફિકેટ તમને મળેલું હોય અથવા તો એનઆરઆઈ કોટા હોય કે સ્પોર્ટ કોટા હોય એક્સ સર્વિસમેન હોય કે પછી કાશ્મીરી માઇગ્રન્ટ હોય કે ઉત્તર બુનિયાદી કોટા તો આમાંથી કોઈ પણ હોય તો અહીં મિત્રો તમે સામે જોશો તો ટીક માર્ક છે એ કરશો એટલે ઓટોમેટિક અહીંયા આગળ તમને એક અપલોડનો ઓપ્શન જોવા મળશે

બધી જ ઉપલબ્ધ પસંદગી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે અહીં મિત્રો સૌપ્રથમ તો તમારે કોર્સ છે સિલેક્ટ છે તમે બીએ કરવા માંગો છો બીબીએ ત્યાર પછી બીકોમ ત્યાર પછી બી કે પછી બેચલર સાયન્સ કે બીએસ જે પણ તમે કોર્સ કરવા માંગતા હો એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે તમારે યુનિવર્સિટી છે એ સિલેક્ટ કરવાની છે જેમ કે અહીં ગુજરાત યુનિવર્સિટી અથવા તો જીટીયુ કરવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે પણ તમે કોર્સ કરવા માંગતા હો એ યુનિવર્સિટીને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો આ ઇન્સ્ટિટ્યુટ ટાઈપ છે એ તમને આ તમામ ટીક છે એ જોવા મળશે તો એને તમે દેવા દઈ શકો છો અથવા તો તમારે આમાંથી હટાવવું હોય તો એને તમે હટાવી શકો છો ત્યાર પછી અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી દેવાનો રહેશે અને સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે તમારા જિલ્લાની અંદર જેટલી પણ કોલેજો છે એ તમને નામ સહિત જોવા મળશે અહીંથી તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય એ કોલેજ છે તમારે સૌ પ્રથમ તો અહીંયા પ્લસ નું નિશાન તમને જોવા મળશે એ તમારે આ પ્રકારે એડ કરી દેવાની રહેશે મિત્રો જેવું તમે પ્લસના નિશાન ઉપર ક્લિક કરશો એટલે સામે તમે જોઈ શકો છો બેચલર ઓફ કોમર્સ જેમાં એક ઓપ્શન છે એ તમને અહીંયા જોવા મળે છે આ પ્લસના નિશાન ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ કોલેજ સિલેક્ટ કરેલી છે એનું નામ છે એ તમને જોવા મળે છે જો મિત્રો ખોટી સિલેક્ટ થઈ ગઈ હોય તો અહીંયા ડિલેટનું એક ઓપ્શન છે આને તમે ક્લિક કરશો એટલે આ કોલેજ છે એ નીકળી જશે ત્યાર પછી મિત્રો પ્રાયોરિટી પ્રમાણે તમે જેટલી પણ કોલેજ આમાં એડ કરવા માંગતા હો એ કરી શકો છો જેમ કે તમારે પેલે એમપી શામાં એડમિશન લેવું છે હવે માની લો કે આમાં ફૂલ સીટો થઈ ગઈ છે તમને એડમિશન નથી મળતું તો તમારે બીજી કોલેજ કઈ છે કે જેમાં જવું છે તો અહીં મિત્રો તમે એ પ્રકારે અહીંયા સિલેક્ટ કરી લેશો એટલે બીજી કોલેજ છે એડ થઈ જશે તમે જોઈ શકો છો પેલી છે જો એમાં એડમિશન ના મળે તો બીજી કોલેજ ની અંદર તમને મળી શકે તો એ પ્રમાણે મિત્રો તમે આમાંથી ગમે એટલી કોલેજ છે સિલેક્ટ કરી શકો છો લિસ્ટ ની અંદર તમારે જોઈ લેવાનું રહેશે ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો અહી તમે જોઈ શકો છો આપણે જેવું સેવ કરેલું એટલે અહીંયા આગળ સક્સેસફુલી ડેટા સેવ થઈ ગયો છે આપણે ઓકે કરી દેવાનું રહેશે હવે જેવું ઓકે કરશું એટલે અહીં તમે જોઈ શકો છો કે તમારું નામ તમને જોવા મળશે તમારો એપ્લિકેશન નંબર અને અહીંયા તમારે કેટલી ફી ભરવાની છે એ તમામ ડિટેલ તમને અહીં જોવા મળશે હવે મિત્રો આયા ઇન્સ્ટિટ્યુટ પેમેન્ટ છે એના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તમને બેંકના પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ફી છે એ ભરી દેવાની રહેશે તો મિત્રો ફી ભરવા માટે અહીંયા આગળ તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો ડેબિટ કાર્ડનો નેટ બેન્કિંગ યુપીઆઈ કે પછી ભારત ક્યુઆર તો તમે કોઈપણ રીતે આમાંથી પેમેન્ટ કરી શકો છો તો મિત્રો જો તમારે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો અહીંયા તમારા કાર્ડનો નંબર લખવાનો છે ત્યાર પછી એક્સપાયરી મંથ અહીંયા આગળ યર સીવી નંબર છે એ તમને પાછળના ભાગમાં આપેલો હોય છે ત્રણ આંકડાનો એ તમારે લખી દેવાનો છે અને મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એને તમારે વેરીફાઈ કરવાનો છે જેવો તમે વેરીફાઈ કરશો એટલે પેમેન્ટ છે ઈ સક્સેસફુલી થઈ જશે મિત્રો અહીં તમે જોશો તો પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે અહીંયા રાઇન્ટનું નિશાન તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો તમારે તમારી એપ્લિકેશન છે એને વ્યવસ્થિત એક વખત જોઈ લેવાની રહેશે કોઈ પણ ફેરફાર હોય તો તમે કરી શકો છો એક વખત સબમિટ થઈ જશે ત્યાર પછી મિત્રો એમાં કોઈ પણ ચેન્જીસ નહીં કરી શકો મિત્રો સબમિટ કરી દેશો ત્યાર પછી જે પણ કોલેજની અંદર સીટ તમને મળવાપાત્ર હશે એ રીતે તમને કોલેજ દ્વારા જાણ કરવામાં આવશે અને જો તમને એડમિશન મળી જાય તો તમને અહીંયા ઓફરના ઓપ્શનમાં તમારું જે સિલેક્શન છે એ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો તમારે વેરીફિકેશન છે એ કરવા જવાના થશે અને વેરીફિકેશન થઈ તમારું એડમિશન પાકું થઈ જશે એટલે મિત્રો તમને જે તે કોલેજની અંદર એલોટમેન્ટ છે એ મળી જશે એટલે કે તમને એડમિશન છે એ આપી દેવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર જીસીએસ એડમિશન વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પહોંચી શકો છો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ